विद्यार्थी मित्रों, आर्यम यूट्यूब चैनल में आपनु स्वागत छे। अगला वीडियो ने अंदर आपणे कम्प्लीट द सेंटेंस विषे जाणी गया। आजे आपणे रिस्पोंड टू द सेंटेंस, बराबर। रिस्पोंड टू द सेंटेंस ने अंदर केवुं होय छे के तमने डायलॉग आपेलो होय छे, बराबर। डायलॉग नी अंदर का प्रश्न पूछेलो होय के एनो जवाब आपेलो होय तो एने आपणे जवाब तरीके के प्रश्न तरीके आपणे केवी रीते ए फंक्शन नो उपयोग करीने जवाब आपी शके। आनी अंदर चार तमने ऑप्शन आपेला होय छे, बराबर। अहींया तमने देखाय छे ए रीते, जो अहींया तमने आपेलुं छे सीमा अने रीमा बंने वातचीत करे छे। वातचीत मीन्स के डायलॉग, बराबर। ए क्वेश्चन करे छे अने रीमा एनो जवाब आपशे। सीमा क्वेश्चन करे छे अने रीमा एनो जवाब आपशे, पण जवाब केवो आपवानो होय छे तो कि अहीं तमने ब्रेकेट में पेलू शोविंग रिजल्ट वालों जवाब होवो जोईए। रिजल्ट में जे पण एलिमेंट्स आवता होय एटले के एनी कोई निशानी होय रिजल्टनी, बराबर। टू टू इनफ टू सो देट आवा बधा जे शब्द आवता होय, बराबर। एवो कोई वाक्य आपणे चारमांथी एक ऑप्शन पसंद करवानो छे के जेनी अंदर रिजल्टनो वर्ड्स आवतो होय, એટલે કે એની નિશાની આવતી હોય, બરાબર। તો જોઈએ આપણે પહેલું વાક્ય। તો પહેલા વાક્યની અંદર જો સીમા ક્વેશ્ચન કરે છે, વાય ડીડન્ટ યુ બાય વિવો મોબાઈલ ફોન। એટલે સીમા એને ક્વેશ્ચન કર્યો તે શા માટે વિવો મોબાઈલ ફોન ખરીદ્યો ન હતો, તો રીમા એનો કેવો જવાબ આપશે। પણ જવાબ કેવો આપવાનો છે, રિઝલ્ટનો કોઈ એલિમેન્ટ્સ હોય એવો તમારે જવાબ આપવાનો છે, બરાબર। રિઝલ્ટની અંદર જે જે નિશાની આવતી હોય એ જ નિશાનીનો ઉપયોગ કરીને વાક્ય આપણે સિલેક્ટ કરવાનું હોય, બરાબર। ઓપ્શન તો ઓલરેડી આપણને આપેલા જ હોય, તો પહેલું જુઓ, ટુ ઇટ વોઝ ટુ કોસ્ટલી ટુ બાય। સેકન્ડ, આઈ ડિડન્ટ બાય બીકોઝ ઇટ વોઝ કોસ્ટલી। સી, આઈ ડિડન્ટ વોન્ટ ટુ બાય ઇટ। અને ડી, આઈ ડિડન્ટ લાઇક ઇટ, બરાબર। જવાબ જોતા આપણને એમ લાગે કે આ બધા આના જવાબ સાચા છે, પણ નહીં, જવાબ સાચા છે પણ એનો ફંક્શન માત્ર એકમાં જ છે, કારણ કે આપણને ફંક્શન છે એનો કયો પૂછો છે, રિઝલ્ટનો। તો રિઝલ્ટમાં જે એલિમેન્ટ્સ આવતું હોય એ જ એનો સાચો જવાબ ગણાય, કારણ કે વાયથી ક્વેશ્ચન હોય તો એમાં જવાબમાં બીકોઝ આવે એ પણ રાઈટ છે, બરાબર। અને ત્રીજું છે, આઈ ડિડન્ટ વોન્ટ ટુ બાય ઇટ, બરાબર, એ પણ રાઈટ છે જવાબ ગણીએ તો, પણ રિઝલ્ટમાં આવતો હોય ને એવી નિશાની પસંદ કરવાની। તો રિઝલ્ટમાં આવે ટુ અને ટુ તો એનો જવાબ કયો થશે, બરાબર, ટુ અને ટુ આવે છે એટલે જવાબ આવે એ, બરાબર। એટલે આવશે ઇટ વોઝ ટુ કોસ્ટલી ટુ બાય, બરાબર। પડી સમજણ? ફરી એકવાર, તમને કોઈ પ્રશ્ન પૂછો છે, બરાબર, કોઈ પણથી પ્રશ્ન પૂછે, પણ એનો જવાબ જે આપણને ફંક્શન આપેલો હોય એ ફંક્શન પ્રમાણે જવાબ આપવાનો, બરાબર। વાયથી પ્રશ્ન પૂછે તો બીકોઝ આવે તો ઓલરેડી રાઈટ છે, પણ રિઝલ્ટમાં બીકોઝ આવે નહીં, કારણ કે બીકોઝ એમ આવે રીઝનમાં આવે, પણ આપણને પૂછેલું શોવિંગ રિઝલ્ટનું સેન્ટેન્સ શોધવાનું, તો રિઝલ્ટમાં આવતું હોય એવું તો કે બીકોઝ ના આવે, આમાં કોઈ નિશાની નથી, આમાં કોઈ નિશાની નથી, માત્ર ટુ અને ટુ, ટુ અને ટુ રિઝલ્ટમાં આવે તો જવાબ આવશે એ। હવે જોઈએ બીજું વાક્ય, બીજો ડાયલોગ। પરિતા, બરાબર, ઇન્ક્વાયરી કરે છે, કેવી ઇન્ક્વાયરી કરી હશે એનો જવાબ અહીંયા આપણને આપેલો છે। સંજના સેડ, ધ નેક્સ્ટ ટ્રેન વિલ અરાઈવ ઓન ધ પ્લેટફોર્મ નંબર 7। હવે પ્રશ્ન કેવો પૂછ્યો હોય છે કે જેનો જવાબ આપેલો હોય કે નેક્સ્ટ ટ્રેન વિલ અરાઈવ ઓન ધ પ્લેટફોર્મ નંબર 7, બરાબર। હવે આપણે જોઈએ ધ નેક્સ્ટ અને ઓન ધ પ્લેટફોર્મ,
જો ઓન ધ પ્લેટફોર્મ નીકળી જાય તો વેરથી પ્રશ્ન બનેલું હોય, બરાબર, અને ધ નેક્સ્ટ નીકળી ગયું હોય તો વિચ ટ્રેન આવે, બરાબર, પણ વિચ ટ્રેન અહીંયા સુટેબલ લાગતું નથી. હવે જોઈએ આપણે ઓપ્શન, વેન ડીડ ધ નેક્સ્ટ ટ્રેન અરાઈવ, વેન એટલે ક્યારે, આમાં તો આપણને સમય આપેલો નથી એટલે આ જવાબ આવે નહીં. બીજું, વેર વિલ ધ નેક્સ્ટ ટ્રેન અરાઈવ, એટલે કે નેક્સ્ટ ટ્રેન ક્યારે આવશે, બરાબર, જવાબ આપણને ભવિષ્યકાળમાં આપેલો છે તો પ્રશ્ન પણ આપણે ભવિષ્યકાળનો શોધવાનો, તો ભવિષ્યકાળના બે છે, એક વેરથી છે અને એક વોટથી છે, બરાબર, અને આ બંને જે આપણને આપેલા છે એ ભૂતકાળમાં છે, એટલે કે કોઈ પ્રશ્ન ભૂતકાળમાં પૂછે તો જવાબ એનો આપણે ભૂતકાળમાં જ આપીએ, બરાબર, એટલે એ બે ઓપ્શન નીકળી ગયા, એ અને ડી. હવે વધ્યા બે, બી અને સી. હવે અહીંયા શું કીધું છે, ધ નેક્સ્ટ ટ્રેન વિલ અરાઈવ ઓન ધ પ્લેટફોર્મ નંબર 7, ક્યાં આવશે એવો એને પ્રશ્ન કર્યો હોવો જોઈએ, એટલે આપણે શું કહીએ, વેર વિલ ધ નેક્સ્ટ ટ્રેન અરાઈવ, એટલે કે જે બીજી ટ્રેન છે એ ક્યાં આવશે, એટલે આપણે પ્રશ્ન જવાબ દર્શાવીએ, કારણ કે વોટ વિલ અરાઈવ ઓન ધ પ્લેટફોર્મ નંબર 7, બરાબર, વોટ વિલ, પણ અહીંયા આપણે ધ નેક્સ્ટ ટ્રેન નહીં બતાવીએ, એટલે અહીંયા આપણે ઓપ્શન તરીકે બતાવશું, જવાબ તરીકે બી, બરાબર. નેક્સ્ટ ત્રીજો ડાયલોગ આર્યમ છે, વાય ડીડ મુકેશ અંબાણી લોન્ચ જીઓ નેટવર્ક, વાયથી પ્રશ્ન પૂછો એટલે આપણને એક જ અંતર આવે, ભાઈ કયો આવે, બીકોઝ વાળો જવાબ, પણ આપણે પર્પઝનો જવાબ આવતો હોય ને એવું આપણે ફાઇન્ડ કરવાનું, એવો ઇલેમેન્ટ શોધવાનો, એવી નિશાની શોધવાની, પર્પઝમાં આવતો હોય તેવો, પર્પઝમાં કેવો કેવો આવે, સો ધેટ આવે, બરાબર, ત્યાર પછી વી થવ્યુ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, આ બધા શબ્દ છે એ પર્પઝ માટેના છે. તો હવે આપણે એના જવાબ જોઈએ, બરાબર, જવાબની અંદર પહેલું ઓપ્શન, મુકેશ અંબાણી લોન્ચડ જીઓ નેટવર્ક બીકોઝ હી વોન્ટેડ ગુડ નેટવર્ક. હવે અહીંયા બીકોઝ આવ્યું, બીકોઝ પર્પઝમાં આવે નહીં એટલે આ જવાબ આવશે નહીં. નેક્સ્ટ, મુકેશ અંબાણી લોન્ચડ જીઓ નેટવર્ક વિથ અ વ્યૂ ટુ મેકિંગ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા, વિથ અ વ્યૂ ટુ, ભાઈ એનો હેતુ શું હતો, તો કે ઇન્ડિયાને ડિજિટલ બનાવવા માટે, ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે થઈને એને જીઓ નેટવર્ક લોન્ચ કર્યું, બરાબર, વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ આપેલું હોય ને એ પર્પઝમાં આવે, બરાબર, એટલે એનો જવાબ આવશે બી, બરાબર. હવે એના બાકીના ઓપ્શન આપણે કઈ જોઈએ, તો કે હી લોન્ચડ જીઓ નેટવર્ક ઇન ઇન્ડિયા, રોંગ, હી લોન્ચડ જીઓ નેટવર્ક બીકોઝ હી વોન્ટેડ ટુ અર્ન મોર મની, બીકોઝ હી કંઈ પર્પઝમાં આવે નહીં, બરાબર, એટલે ચારમાંથી એક ઓપ્શન આવશે વિથ અ વ્યૂ ટુ, કારણ કે પર્પઝમાં વિથ અ વ્યૂ ટુ આવે. ચોથો ડાયલોગ, ક્રિષ્ના સેડ પ્રિયા ઇઝ લેઝી, પ્રિયા લેઝી છે, શી ડઝન્ટ લાઈક ટુ વર્ક, એટલે કે તેણીને કામ કરવું ગમતું નથી. હવે અહીંયા આપણને કોઈ પ્રશ્ન કર્યો નથી, બરાબર, હવે પ્રશ્ન નથી કર્યો પણ આપણે એનું ફંક્શન તો જોવું પડે, તો કે ફંક્શન કેવું બનાવવાનું છે, મેકિંગ સપોઝિશન, સપોઝિશન હોય એટલે એક જ શબ્દ યાદ રાખવાનો, એઝ ઇફ, સપોઝિશનમાં શું આવે, એઝ ઇફવાળું કોઈ વાક્ય હોય, બરાબર, એમાં પણ ધ્યાન રાખજો, એઝ ઇફની અંદર એઝ ઇફ પછી હંમેશા કરતા પ્લસ આર અથવા વેર આવવું પડે ને પછી નાવું નાવું પડે, બરાબર. હવે જોઈએ આપણે
પહેલું, હવે નીરજ એનો જવાબ આપશે, યસ શી ડઝ નોટ લાઈક ટુ વર્ક સિરિયસલી. હા, તેણીને ગંભીરતાથી કામ કરવું ગમતું નથી. સપોઝિશનમાં કોઈ ટુ કે એવું કંઈ આવતું નથી. યસ શી ઇઝ ટુ લેઝી ટુ વર્ક. હવે ટુ અને ટુ શેમાં આવે, તો કે રિઝલ્ટમાં આવે, બરાબર, એટલે એ આવશે નહીં. સી યસ શી ઇઝ લેઝી. હા, તેણી આળસુ છે. બીકોઝ, કારણ કે, શી ડઝન્ટ લાઈક ટુ વર્ક, કોઈ મિનિંગ આમાં આવતો નથી. ભાઈ તેણી આળસુ છે કારણ કે તેણે એને કામ કરવું ગમતું નથી. બીકોઝ તો એ તો રીઝનમાં આવે, બરાબર, એટલે આ ઓપ્શન આવશે નહીં. ડી યસ શી વર્ક્સ એઝ ઇફ શી વેર ઓલ્ડ લેડી. તેણી કામ કરે છે જાણે કે તે એક વૃદ્ધ લેડી હોય, બરાબર. એઝ ઇફ, તો એનો જવાબ આપણને એઝ ઇફ આપેલો છે, બરાબર. એઝ ઇફ એટલે કે સપોઝિશનમાં આવે, તો ઓપ્શન આવશે આપણો, જવાબ આપશે ડી, બરાબર. જવાબ શું આવશે? ડી. અને પાંચમો ડાયલોગ, પાર્સેડ વુઝ મૂવી ડીડ યુ લાઈક ટુ વોચ. વુઝ મૂવી ડીડ યુ લાઈક ટુ વોચ, એટલે પાર્થ મેહુલને ક્વેશ્ચન કરે છે કે તને કોની મૂવી જોવી ગમતી હતી, કોની મૂવી. પણ ઓપ્શન આપણે જોઈએ, બરાબર, ફંક્શન કયો છે, તો કે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ હોય તો કયો શબ્દ યાદ રાખવાનો? યુઝ ટુ, બરાબર. તો જોઈએ, અને પ્રશ્ન એને પૂછ્યો છે ભૂતકાળમાં, બરાબર. એટલે આઈ લાઈકડ ટુ વોચ અક્ષય કુમાર્સ મૂવી, બરાબર. હેબિચ્યુઅલમાં કોઈ શબ્દ આવતો નથી, સિમ્પલ સેન્ટન્સ છે. આઈ યુઝડ ટુ વોચ સન્ની દેઓલ્સ મૂવી. હવે અહીંયા તમને યુઝ ટુ આપેલું છે, બરાબર. ત્રીજું ઓપ્શન જોઈએ, આઈ લાઈકડ ટુ વોચ એક્શન મૂવી ઇન માય સ્કૂલ ડેઝ. કેવી મૂવી તમને જોવી ગમતી હતી, એવું નથી પ્રશ્ન પર, કોની મૂવી, કેવી અહીંયા. એટલે આ તો જવાબ તો આમ તો ખોટો છે, કારણ કે હેબિચ્યુઅલનો કોઈ વર્ડ્સ જ નથી. ત્યાર પછી ડીમાં જુઓ, આઈ એમ યુઝડ ટુ વોચ લવ સ્ટોરી મૂવી. અહીં એ પણ જવાબ ખોટો છે, યુઝડ ટુ છે ખરા, પણ પ્રશ્ન અહીંયા તમને ભૂતકાળમાં કર્યો છે, જવાબ વર્તમાનમાં આવે નહીં, બરાબર. એટલે એમ યુઝડ નહીં આવે, ત્યાં આપણે જવાબ કયો દર્શાવવો પડશે? આઈ યુઝડ ટુ વોચ સન્ની દેઓલ્સ મૂવી. એટલે કે જ્યારે તમને ભૂતકાળનો પ્રશ્ન પૂછેલો હોય તો એનો જવાબ આપણે ભૂતકાળમાં જ આપવાનો હોય છે, ના વર્તમાનમાં કે ના ભવિષ્યમાં, બરાબર. આ છે આપણું રિસ્પોન્ડ ટુ ધ સેન્ટન્સ. ફરી એકવાર મિત્રો, બહુ ઇઝી છે, આમાં કોઈ જાતનું વધારાનો કોઈ આપણે સિલેક્શન કરવાનું નથી. માત્ર તમારે એલિમેન્ટ્સ યાદ રાખવાના છે. જે ફંક્શન પૂછો છે એના એલિમેન્ટ્સ તમને જો આવડતા હશે ને, તો આમાં કોઈ જાતની તમને મૂંઝવણ રહેશે નહીં. ફરી એકવાર તમને બતાવું, ભાઈ રિઝલ્ટ, તો રિઝલ્ટમાં કયા કયા પ્રશ્ન શું છે ને એનો જવાબ શું છે એ પછી આપણે જોઈએ. પણ પહેલાં રિઝલ્ટની અંદર આવતા એના એલિમેન્ટ જુઓ, તમે કયા કયા એના એલિમેન્ટ છે, એટલે એની નિશાનીઓ કઈ કઈ છે, ભાઈ રિઝલ્ટમાં કઈ કઈ નિશાનીઓ આવે, એ નિશાની પ્રમાણે તમે જવાબ શોધો, બરાબર. હા, ઘણીવાર એવું પણ બને, ટુ ટુના બે ત્રણ વાક્ય આપ્યા હોય, પણ જોઈ લેવાનું ઉપરનું જે વાક્ય છે કે નીચેનું વાક્ય છે એ કયા કાળમાં છે. જો એ કાળ તમને ખ્યાલ આવી જશે, એટલે જવાબમાં પણ તમને ખબર પડી જાય. પણ ક્યારે ખબર પડે, પણ આપણને એલિમેન્ટ્સ ખબર હોવી જોઈએ કે કયા કયા એલિમેન્ટ્સ આવે રિઝલ્ટમાં, બરાબર. મેં આગળ વાત કરી એમ, ટુ ટુ હોય, ઇનઅફ ટુ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, ઇન ઓર્ડર, સોરી મિસ્ટેક બાય મિસ્ટેક, હવે ફોર હોય, ટુ હોય, આ બધા આપણા રિઝલ્ટના છે. ત્યાર પછી ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી મીન્સ એવો થાય કે પ્રશ્ન આપણને પૂછવાનો હોય,
બરાબર, પણ પ્રશ્ન કેવો પૂછવાનો હોય તો એ આપણે અહીંયા જોઈએ. તો જવાબ આપણે જોઈએ તો જવાબ આપણને ભવિષ્યકાળમાં છે, તો પ્રશ્ન આપણે ભવિષ્યકાળમાં જોઈએ તો જો 1.5થી પ્રશ્ન એટલે એ તો આવે નહીં. પછી આ બી અને સી જો તો એ ભવિષ્યકાળમાં છે, અને ડી જો તો એ ભૂતકાળમાં છે, 1.5 છે બરાબર. હવે જોઈ ધ નેક્સ્ટ વિલ અરાઈવ, ધ નેક્સ્ટ ટ્રેન વિલ અરાઈવ ઓન પ્લેટફોર્મ નંબર 7. હવે પહેલો પ્રશ્ન શું છે, વેર વિલ ધ નેક્સ્ટ ટ્રેન અરાઈવ, એટલે કે નેક્સ્ટ ટ્રેન છે એ ક્યાં આવશે, ક્યાં આવશે, તો પ્લેટફોર્મ નંબર 7. હવે અહીંયા કે વોટ વિલ અરાઈવ ઓન ધ નેક્સ્ટ ઓન ધ પ્લેટફોર્મ નંબર 7, એટલે કે પ્લેટફોર્મ નંબર 7 પર શું આવશે, શું આવશે એવું હોતું નથી, કારણ કે એવો પ્રશ્ન કોઈ પૂછે નહીં. કઈ ટ્રેન બરાબર, તો આપણે નામ દર્શાવેલું હોય તો આપણે બતાવી શકીએ બરાબર. હવે એટલે જવાબ આવશે વેર વિલ ધ નેક્સ્ટ ટ્રેન અરાઈવ. હવે જો ત્રીજો, શોવિંગ પર્પઝ, પર્પઝ એટલે કે હેતુ તમને દર્શાવતા હોય, હેતુ લક્ષી કોઈ શબ્દ આપણને આપેલા હોય કે પર્પઝની અંદર જે જે નિશાની આવતી હોય બરાબર, વિથ અ વ્યૂ ટુ હોય, ઇન ઓર્ડર ટુ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, આ બધી આપણે પર્પઝની નિશાની છે. તો એ ચારે ઓપ્શન જોઈ લેવાના, એમાં કઈ કઈ નિશાની શબ્દ છે બરાબર, તો એ આપણો જવાબ થશે. પછીનો ચોથો ડાયલોગની અંદર પૂછેલો છે મેકિંગ સપોઝિશન, એમાં બે શબ્દ યાદ રાખવું હોય તો એમાં કોઈ એક જ યાદ રાખો, એઝ ઇફ. ઘણી વાર આપણને થોડાક અટવાડવા માટે એઝ ઇફના સ્થાને એઝ ધો આપેલું હોય, બે સેમ જ છે. એઝ ઇફ લખો તો પણ ભલે, ને એઝ ધો લખો તો પણ ભલે. હવે આ વાક્યની અંદર જોઈ લેવાનું, એઝ ઇફ વાળા વાક્ય કેટલા છે, તો માત્ર એક જ છે. જો બે કે ત્રણ આપણને આપેલા હોત તો આપણે એને કરતા અને ટુ બીના રૂપને બધા જોવા પડે બરાબર, પણ આપણને એક જ ઓપ્શન આપેલું એઝ ઇફ, તો એઝ ઇફ એનો જવાબ, કારણ કે સપોઝિશનમાં એઝ ઇફ અથવા એઝ ધો આવે. પાંચમો ડાયલોગ જો, હેબિચ્યુઅલ પાસ્ટ, પાસ્ટ કેને એટલે ભૂતકાળમાં જોઈએ બરાબર. પ્રશ્ન આપણને ભૂતકાળમાં પૂછ્યો, જવાબ એ ભૂતકાળમાં જોઈએ, તો અહીંયા જો આઈ લાઈક ઇટ ભૂતકાળમાં છે, પણ આમાં કોઈ આપણને હેબિચ્યુઅલ એટલે કે યુઝ ટુ આપણને આપેલું નથી. બીજો ઓપ્શન જો તો એમાં યુઝ ટુ આપેલું છે, ત્રીજામાં જો તો નથી આપેલું, ચોથામાં જો તો આપેલું છે, પણ એનો જવાબ માં એમ યુઝડ ટુ આપેલો. પ્રશ્ન ભૂતકાળમાં પૂછ્યો, જવાબ વર્તમાનમાં હોય નહીં બરાબર, એટલે ઓપ્શન આવે બી. વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોની અંદર આપણે બીજા આવા જ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ વિશે માહિતી મેળવીશું. તો તમને કોઈ પણ ક્વેરી હોય બરાબર, તો કોમેન્ટ પણ કરતા રહો બરાબર, તો એના વિશે વધારે માહિતી મળશે. નમસ્તે.